એમ્સનું ઈ ખાતમુહૂર્ત કરાશે રાજકોટમાં પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે તમામ તૈયારીઓ કરાઈ છે પૂર્ણ 200થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રહેશે હાજર અને એમ્સ કે જે 1195 એટલે કે 1195 કરોડના ખર્ચે તૈયાર થશે એ પણ 200 એકરમાં જમીનમાં 17 બિલ્ડિંગ બનાવવામાં આવશે तो राजकोट में एम्स तक ई खातमुहूर्त अंगे की तैयारी पूर झड़पे थी रही है। प्रधानमंत्री नरेन्द्र मोदी वर्चुअली खातमुहूर्त करते वक्त हाजर रहते मुख्यमंत्री विजय रूपाणी और नायब मुख्यमंत्री नीतिन पटेल। तमाम तैयारी पूर्ण कर दी है, 200 पुलिस जवान तैनात रहते, कुल 17 बिल्डिंग बन से 200 एकर जमीन में। एम्स में जो भी हैं वो टीचिंग, अच्छी टीचिंग, अच्छी रिसर्च और अच्छी पेशेंट केयर, इन तीन चीज़ों पे ये तीन स्तंभ हैं जिसके ऊपर ये एम्स बनता है। और ख़ास तौर से जो रिसर्च होती है, जो लोकल प्रॉब्लम्स हो सकती हैं, लोकल रीजनल प्रॉब्लम्स हो सकती हैं, उन सब में रिसर्च, और जो ऐसी रिसर्च जो कि पेशेंट के बेनिफिट में ट्रांसलेट करे और बेनिफिट करे, उसमें होती है। और टीचिंग भी एक इम्पॉर्टेंट चीज़ होती है, चाहे MBBS के क्लासेस जो कि शुरू हो चुके हैं, फिर पोस्ट ग्रेजुएशन सुपर स्पेशलिटी में डिग्री, तो एक टीचिंग से एक आप डॉक्टर्स का एक वर्कफोर्स क्रिएट होता है जो कि देश में मरीजों की और फर्दर टीचिंग में हेल्प करता है। આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમ્સનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે અને તેની તમામ તૈયારીઓ છે તેને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ છે અત્યારે જે એમ્સની જે સ્થળ છે કે જ્યાં અત્યારે તેમની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે, વિઝિટ કરવામાં આવી રહી છે। જે રીતના આવનારા 2 વર્ષમાં એમ્સ છે તે નિર્માણ પામશે અને આવતીકાલની વાત કરીએ એટલે કે 31 ડિસેમ્બરે છે વડાપ્રધાન ઈ ખાતમુહૂર્ત કરશે, જે સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના જે નેતાઓ છે તેઓ પણ હાજર રહેશે। હું બીજી તરફના તમામ દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતના તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે એમ્સનું જ્યાં ખાતમુહૂર્ત થવાનું છે તે સભા સ્થળના દ્રશ્યો છે જોઈ રહ્યા છે અને તમામ જે અધિકારીઓ છે તે પણ અહીં વિઝિટ કરી રહ્યા છે અને જે રીતે વાત કરવામાં આવે કે એક એમ્સથી સમગ્ર સૌરાષ્ટ્રને કેવડો મોટો ફાયદો થશે, આપણી સાથે જિલ્લા કલેક્ટર છે એમની સાથે આપણે વાત કરીએ। મેડમ શું કહેશો, શું તૈયારીઓ અને શું પ્રકારનો કાર્યક્રમ? કાલે માન્ય વડાપ્રધાન શ્રી ના હસ્તે એમ્સ રાજકોટનું ભૂમિપૂજનનું આખું આયોજન કરી ચૂક્યા છે અને વહીવટીતંત્ર પૂરી રીતે તૈયારી કરી ચૂક્યા છે અને માન્ય ગવર્નર સાહેબ ને માન્ય CM સાહેબ ફિઝિકલી અહીંયા પ્રેઝન્ટ રહેવાના છે। આ એમ્સ પ્રોજેક્ટ રાજકોટ જિલ્લામાં આવે છે એ અમારા માટે અને રાજકોટવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે, કેમ કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલની જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યનું ટ્રીટમેન્ટ અને રિસર્ચની આખી ફેસિલિટી અહીંયા ઊભી થવાની છે અને આવતા વર્ષોમાં એ શોર્ટેસ્ટ ટાઈમમાં એ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે બધી તૈયારી અત્યારે ચાલે છે। એમ સુધી પહોંચવા માટે રોડ અને રેલવે કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે, એના ઉપર શું ધ્યાન દેવામાં? એમ્સ પ્રોજેક્ટનું સાથે સાથ બાકી બધા જે ફેસિલિટીઝ, યુટિલિટીઝ, પાવરની વાત હોય, રોડની વાત હોય, બ્રિજની વાત હોય અને સાથે સાથ જ્યારે હીરાસર એરપોર્ટ પણ આવે છે તો એનું એક ગ્રીન કોરિડોરનું પણ અત્યારે પ્લાનિંગ ચાલે છે કે હવે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ભવિષ્યમાં કરવું પડે તો શોર્ટેસ્ટ ટાઈમમાં જે ઓર્ગન્સ હીરાસર એરપોર્ટથી લઈ જે એમ્સ સુધી પહોંચી શકે એનું પણ અત્યારે પ્લાનિંગ કરીએ છીએ અને રેલવે સ્ટેશનનું પણ ડેવલપમેન્ટ માટે એમ્સ અને રેલવેઝ વચ્ચે અત્યારે વાત ચાલે છે। જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ કનેક્ટિવિટી ફ્રીક્વન્સી વધારવામાં આવશે અને જે સૌરાષ્ટ્ર ગુજરાત માટે એક લાભદાયી થશે, કેમ કે એમ્સ છે તેમાં તમામ રોગો છે તેનું નિદાન થતું હોય છે અને ખૂબ ઉત્તમ સુવિધાઓ છે તે પણ મળતી હોય છે અને કોઈપણ રોગ માટે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓ છે તે દિલ્હી જ રહેવું પડતું હતું, પરંતુ હવે રાજકોટમાં એમ્સ આવતા ગુજરાતને ફાયદો થશે। કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
समाचार जे के घटना स्वामी नारायण मंदिर विवाद मामले के जमा एसपी स्वामी ए नवा सीसीटीवी फुटेज जाहिर करा पुरावा नाश करवानी सूचना आपतो वीडियो डीवाईएसपी नकुम अने भानु प्रकाश स्वामी सामे तमने आरोप लगाव्यो के डीवाईएसपी नकुमे वाचित सीसीटीवी फुटेज ए नष्ट करवा माटे तमने कह्युं हतुं। आ प्रकार तो तमने आरोप लगाव्यो छे। आ उपरांत राकेश प्रसादे पार्षद रमेश भगत नोटिस फटकारी छे कि स्वामीनारायण संप्रदाय मांथी तमने दूर केम न करवामां आवे अने आ अंगे तमने नोटिस आपी छे। एसपी स्वामीए आ नोटिस ने अयोग्य गणावी छे। नोटिस थी सामे कायदेकीय कार्यवाही करीशुं तेवुं तमणे कह्युं। एसपी स्वामीए राकेश प्रसाद नी सामे पण एसपी स्वामीना आक्षेप राकेश प्रसाद नुं वर्तन घणुं बधुं कही जाय छे। गढ़ा स्वामीनारायण मंदिर ने लईने जे विवाद चाली रह्यो छे देवपक्ष अने आचार्य पक्ष वच्चे अने तेने लईने एसपी स्वामीए क्यांक ने क्यांक जे बे प्रेस कॉन्फरन्स करीने खुलासा कर्या छे। स्वामीजी आपणी साथे छे। स्वामीजी शू कहेशो, शू आखो मामलो जे विवाद जे छे शू छे? तारीख 6/12/2020 ना रोज गढ़ा मंदिरमां जे डीवायएसपी नकुम द्वारा गाळो बोलावामां आवी जे बाबते अगाउ पण मैं जणावेलू એ જ દિવસે જે સીસી કેમેરાની અંદર બધું રેકોર્ડિંગ થયું એમાં એક બીજી બાબત પણ રેકોર્ડિંગ થયેલી અને એમાં ભાનુપ્રકાશ અને આ ડીવાયએસપી નકુમને એ બધા ચર્ચા કરે છે કે ભાઈ આ સ્વામીજી તમારા હાથમાંથી બોર્ડ ચાલુ જશે, તમારી લઘુમતી થઈ ગઈ છે। ત્યારે ભાનુપ્રકાશ એમ કહે છે કે અમે અને વડતાલ ગાદીના કહેવાતા આચાર્ય રાકેશ પ્રસાદ પાંડે બધા ભેગા થશું અને આ રમેશ ભગતને સંપ્રદાયમાંથી અમે દૂર કરી નાખશું। સંપ્રદાયમાંથી દૂર થાય એટલે ઓટોમેટિક ટ્રસ્ટી તરીકેથી પણ દૂર થઈ જાય। સંપ્રદાયમાંથી દૂર કોઈને કરવા હોય તો એના અમારા રૂલ્સ નિયમો એ પ્રમાણે બધું પ્રોસેસ કરવી પડે અને એ પ્રમાણે બધી બાબતો ક્લિયર થાય ત્યારે કોઈ વ્યક્તિને સંપ્રદાયમાંથી દૂર કરી શકાય। માટે આ લોકો દેવપક્ષના લોકોના હાથમાંથી સત્તા વહી ગઈ છે અને એ સત્તા પુનઃ સંભાળવા માટે એને કહેવાતા આચાર્યનો હોદ્દાનો કેટલો દુરુપયોગ કરી રહ્યા છે। રમેશ ભગત એના જીવનની અંદર ખૂબ સરળતાવાળું સારું જીવન જીવા છે, એના ઉપર કોઈ દી કોઈ એલિગેશનો થયા નથી। ટ્રસ્ટની અંદર એમણે ખૂબ સેવાઓ કરાવી છે। એવા વ્યક્તિને રાકેશ પ્રસાદજી એક નોટિસ આપે છે અને કે તમે સંપ્રદાયના ધારાધોરણ પ્રમાણે જીવન જીવતા નથી તો તમને સંપ્રદાયમાંથી કેમ દૂર ન કરવા, આવી નોટિસ આપીને 7 દિવસની અંદર ખુલાસો માગે છે। હું આજના પ્રેસ કોન્ફરન્સની અંદર રાકેશ પ્રસાદજીને પૂછવા માગું છું કે તમે 15-17 વર્ષથી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કામ કરો છો, અનેક સાધુઓની એવી ઘટનાઓ આવી છે કે જે છાપામાં પણ આપણે વાંચી ન શકીએ અને હલકાઈ તો એટલે સુધી કરી કે આ દેશનું જે કાયદેસરનું ગવર્મેન્ટનું જે નાણું છે પૈસા એ નોટો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ડુપ્લિકેટ છાપી અને એના પકડાણા, આવી દેશદ્રોહી બાબતની ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કરી તો આ રાકેશ પ્રસાદજી એ સમયે ક્યાં વયા ગયા હતા, એને કોઈને કેમ નોટિસ આપીને કંઈ પૂછતા નથી, એના ઉપર કેમ કોઈ એક્શન લેતા નથી અને અહીંયા ગઢડાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મંદિરમાં ગાળો બોલીને આખી સંસ્થાને અપમાનિત કરી એના વિશે એક અક્ષર બોલવો નથી, અને આ રમેશ ભગત ચેરમેન થયા તો એને ચેરમેન હટાવવા માટે પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર જઈ કોઈને ખોટી નોટિસો આપી અને કોઈને ખોટી રીતે રિમૂવ કરવા માટેનું સ્વપ્ન સેવી રહ્યા છે। અને હવે વાત કરીશું મનસુખ વસાવાની। ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું છે। મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ તેમણે આ નિર્ણય કર્યો। મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું, નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું અને સરકાર કે પક્ષની સામે કોઈ નારાજગી નથી તેવું મનસુખ વસાવાએ કહ્યું। કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ તેમણે વાત કરી તો કેન્દ્રીય નેતૃત્વએ સમજાવતા રાજીનામું પરત ખેંચ્યું। તેમણે કહ્યું કે મેં કોઈ રાજકીય સોદાબાજી નથી કરી, મારી રજૂઆતો પર રાજ્ય સરકાર પગલાં લે છે, મેં પક્ષ વિરોધી કોઈ નિવેદન નથી આપ્યા। તેમણે કહ્યું કે જે વ્યક્તિઓના સમસ્યા હોય, આદિવાસી સમાજની જે કોઈ સમસ્યા હોય તે સમસ્યાઓને તેમણે ઉજાગર કરી છે જેથી લોકોના કામ થાય, વિકાસના કામ થાય। હવે તો મેં જે અત્યારથી જ મારી વાત મૂકી છે
આપ સમજી શકો છો અત્યારથી એટલે અત્યારથી શું મારો વિષય નથી જાહેરાત કરવાનો એ તો પાર્ટીનો છે જાહેરાત તો તમે કરી કે મેં રાજીનામું આપી દીધું હું નહીં લડું ચૂંટણી આ વખતે મેં વાત કહું છું કે મુખ્ય ઉદ્દેશ મારો આ જ હતો પણ મારા કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ મેં વાત કરી છે તો એમને પણ એવું કહ્યું કે તમે એમપી તરીકે ચાલુ રહેશો તો સરકારી ખર્ચે તમારી ટ્રીટમેન્ટ ચાલુ રહેશે અને ગમે તે પ્રકારના ગમે તેટલો ખર્ચ હશે તો એમપી તરીકે હશો તો તમને એ મફત સારવાર મળશે બાકી એમપીમાંથી ખસ્યા પછી તો તમને રાહત સરકાર એટલી બધી નહીં આપી શકે એટલે તમે આરામ કરો બાકીના તમારી અવેજીમાં બીજા પાર્ટીના જે તે તાલુકાના કાર્યકર્તાઓ કે જિલ્લાના કાર્યકર્તાઓ તમારું કામ સંભાળી લેશે એ રીતના પણ પાર્ટી એક વ્યવસ્થા કરી રહી છે અને એના કારણે મેં મારો નિર્ણય પાછો લઉં છું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મનાવવામાં જેમની ભૂમિકા મહત્વની રહી તેવા કેબિનેટ પ્રધાન ગણપત વસાવા આપણી સાથે જોડાયા છે. ગણપતભાઈ, રિસામણા ને મનામણા કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન? કોઈ રિસામણા ને મનામણા નથી થયા. ગઈકાલે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ મને શારીરિક રીતે તકલીફ છે એટલા માટે હું આ રાજીનામું આપું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સાથે એમની ટેલિફોનિક ચર્ચા થઈ અને વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે એમની આજે મુલાકાત થઈ અને પાર્ટીએ નક્કી કર્યું છે કે એમની સેવા આગળ લેવાની જરૂર છે. હજુ ટ્રાઇબલ વિસ્તારમાં એમની જરૂર છે, જેથી એમણે રાજીનામું પાછું ખેંચીને પોતાનું કાર્ય ચાલુ રાખશે. ગણપતભાઈ, એવું નથી લાગતું કે રાજીનામા જેટલી મોટી કાર્યવાહી કરતા પહેલા જો તબિયત નહોતી સારી તો કોઈને વિશ્વાસમાં લેવા જોઈતા હતા? આપને એમણે કોઈ રજૂઆત કરી હતી, વિશ્વાસમાં લીધા હતા અગાઉ? એ એમનો વ્યક્તિગત બાબત છે. સીએમ સાથેની આજે મુલાકાતમાં આપ હાજર રહ્યા હતા, શું રહ્યા મુખ્ય મુદ્દા? કોઈ મુખ્ય મુદ્દા હતા જ નહીં, માત્ર વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવામાં આવ્યું હતું. સીએમ સાહેબે વાત કરી કે આપણે રાજીનામું અત્યારે આપવાનું નથી, તમારી સેવા તમે ચાલુ રાખો, પ્રજાના કાર્યો ચાલુ રાખો અને જો તબિયત બરાબર સહકાર નહીં આપશે તો આ ભારતીય જનતા પાર્ટીના ત્યાં ખૂબ મોટા કાર્યકર્તાઓની ફોજ છે નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લામાં, એ બધા એમને મદદ કરશે. પરંતુ તબિયત નથી સારી તો લાગે છે કે પ્રજાના કાર્યોને ન્યાય આપી શકશે? બિલકુલ ન્યાય આપી શકશે. કોઈ પ્રજાના કાર્યમાં જરા પણ ઉણપ કરવામાં આવશે નહીં. અમારું સમગ્ર સરકારી તંત્ર, ભારતીય જનતા પાર્ટીની ફોજ, અન્ય ધારાસભ્યો બધા, અમે બધા ખૂબ મદદ કરીશું એમને. 31ની તૈયારીઓ જે તાબડતોબ ચાલી રહી છે, ધૂમ ચાલી રહી છે, પરંતુ ઉજવણીમાં ધ્યાન રાખજો. એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસની તૈયારી છે. 7 ડીસીપી, 14 એસીપી અને 50 પોલીસ ઇન્સ્પેક્ટરને તૈનાત કરવામાં આવશે. 100 પીએસઆઈ સહિત 3,500 પોલીસકર્મી તૈનાત રહેશે. બ્રીથ એનાલાઇઝર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. શહેરમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે. રાત્રે ઝડપાયેલા લોકોનું મેડિકલ પરીક્ષણ થશે. ખાનગી સ્થળે પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. પોલીસે ફૂલ તૈયારી કરી છે. તમામ જગ્યા પર પોલીસ તૈનાત રહેશે. જે જે જગ્યા પર ક્લબ હાઉસ હોય કે પછી ફાર્મ હાઉસ હોય જ્યાં પાર્ટીઓ વારંવાર થતી હોય, લોકોનો જમાવડો એકત્રિત ન થાય, ડીજે બોલાવવામાં ન આવે, તે માટે પણ પોલીસે સૂચના આપી છે. અને એટલા માટે જે પોલીસ કાફલો જે ખડે પગે રહેશે, જેથી કરીને કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને, લોકો પાર્ટીના નામે નશામાં ધૂત ન થાય. ગઈકાલે પણ રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે. આના સિવાય અમદાવાદ શહેર વિસ્તારની પેરિફરીના જિલ્લાઓમાં કે જ્યાં કર્ફ્યુ નથી ચાલતો, એવી જગ્યાએથી જ્યાં અમદાવાદ શહેરમાં એન્ટ્રી થઈ શકે એવા 28-30 અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકપોસ્ટ કાર્યરત છે. 31 ડિસેમ્બરને લઈને સાંજથી જ અમદાવાદ શહેરમાં 7 ડીસીપી, 14 એસીપી, 50 જેટલા પીઆઈ દરજ્જાના અધિકારી, 100થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 3,500થી પણ વધુ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ બંદોબસ્તમાં લાગી જવાનો છે.
તો આ તરફ સુરત પોલીસ કમિશનરે પણ કહ્યું કે 31st ઉજવણી પર પોલીસની નજર રહેશે. આ માટે સુરત પોલીસે ખાસ તૈયારી કરી છે. સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે. ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ખાસ કાળજી રાખશે કે લોકોની ગીર્દી ભેગી ના થાય ઉજવણીના લીધે. પોતપોતાના ઘરે રહીને લોકો ઉજવણી કરે, કોઈ પ્રકારના રોડ ઉપર ટોળા ભેગા ના થાય. ખાસ કરીને નવા વર્ષની ઉજવણીની પાર્ટી કરવાની જે પરંપરા છે, આના મુજબ કોઈ જગ્યાએ પાર્ટીમાં લોકો ભેગા ના થાય. દારૂ બંધીની નીતિ માટે ગુજરાત રાજ્ય જાણીતું છે. કોઈ પણ રીતે દારૂબંધીની આ કાયદાની વાયોલેશન સાંખી લેવાશે નહીં. પોલીસ તરફથી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડુમસ બીચ, સાવલી બીચ, આ તમામ કોઈ પણ જગ્યાએ લોકો જશે નહીં, ભેગા થશે નહીં, જેથી કોરોનાના સંક્રમણને રોકી શકાય. આમ કોરોનાને કારણે ઉજવણી પર ગ્રહણ સર્જાયું. ગુજરાતમાં કોરોનાની અસરના કારણે મોટાભાગના લોકો ઉજવણી કરવા બહાર જઈ રહ્યા છે અને તેના કારણે ઇવેન્ટ સાથે સંકળાયેલા લોકોને નુકસાન સહન કરવાનો પારો આવ્યો. અમદાવાદમાં પાર્ટી કરવાનું કોઈ આયોજન નથી અને તેના કારણે લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા જઈને તેમના ફેવરિટ ડેસ્ટિનેશન પર જઈ રહ્યા છે. રાજસ્થાનની હોટલ ફૂલ થઈ રહી છે. અમદાવાદમાં ઉજવણી ન થવાને કારણે ઇવેન્ટ આયોજન કરનાર લોકોને નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતના જેટલા બી વેપારીઓ છે, જેટલા બી એન્ટરટેનર છે, જેટલા બી ડીજે એન્કર, જેટલા બી લોકો છે, જબરદસ્ત નુકસાન થયું છે ગુજરાતને અને ગુજરાતની ટીમને અને ગુજરાતના વેપારીઓને, ગુજરાતના વેન્ડર્સને. અને આ બધો જ પૈસો ગુજરાતથી બહાર નીકળીને બીજા સ્ટેટમાં જઈ રહ્યું છે. એ વસ્તુને આપણે ચોક્કસ નોંધ લેવી જોઈએ. ને અમારી ચોક્કસ એ ડિમાન્ડ છે કે આજે અત્યારે સૌથી પહેલાં તો બહુ ક્લિયર છે, ડિમાન્ડ કરતાં પહેલાં અમારી ફરજ છે, અમારી ફરજ છે કે કોરોનામાં બધા ધ્યાન રાખીએ, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખીએ અને જે સરકારશ્રીના નિર્દેશનું પાલન કરીએ. પણ સાથે સાથે જે આ કર્ફ્યુનો ટાઈમ છે 9 વાગ્યાનું છે, એ કર્ફ્યુનો ટાઈમ જો 11 વાગ્યા સુધી કરવામાં આવે તો બધાનું સ્પષ્ટ એવું માનવું છે કે લોકો એકે સાથે જે ભીડ ભેગી થઈ જાય છે એ સ્કેટર થઈ જાય અને રેસ્ટોરન્ટ બી ચાલે, વેપાર બી ચાલે, હોટલિંગ લાઈન બી ચાલે, લોકોનું ઘરાગી બી ચાલે. અત્યારે બધું ઠપ થઈ ગયું છે. તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કર્ફ્યુનો જે ટાઈમ છે એ 9 વાગ્યાની જગ્યાએ 11 થી 6 કરી દે તો લોકો ઓછામાં ઓછા જીવી શકશે. અત્યારે તો મરવાના પ્રયત્ન આવી ગયા છે, લોકો રોડ પર આવી ગયા છે, લોકો ધંધો વેપાર બંધ કરી દીધો છે. હકીકતમાં સ્ટડી કરવું જોઈએ કે વોટ ઇઝ હેપનિંગ ઇન ગુજરાત એન્ડ વોટ ઇઝ હેપનિંગ આઉટ ઓફ ગુજરાત. જોશું બધું કેટલાક સમાચાર બ્રેક બાદ. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે, અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે,
અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું. વેલકમ બેક. દીવમાં કાર ચાલકે મહિલાને અડફેટમાં લીધી. દારૂના નશામાં કાર ચાલકે મહિલાને ટક્કર મારી અને સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક કાર ચાલક કે જંધાધૂંધ કાર ચલાવતો હતો અને તે વ્યક્તિ એ મહિલાને તેણે અડફેટમાં લીધી હતી. ત્યારબાદ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો, પરંતુ લોકોએ કારનો નંબર નોંધી લીધો હતો. પોલીસને જાણ કરી. પોલીસે કારના નંબરના આધારે તે વ્યક્તિને શોધી કાઢ્યો કે આખરે આ કાર ચાલક છે કોણ, તે ક્યાંનો રહેવાસી છે. અને કાર ચાલકે મહિલાને અડફેટમાં લીધી હતી. તે ફૂટપાથ પર તેણે કાર ચડાવી દીધી હતી. તે વ્યક્તિ મહિલા ફૂટપાથ પાસે ઊભી હતી. તે વ્યક્તિની આ ઘટના બની હતી. આસપાસ લોકો આ ઘટના જોઈને દંગ રહી ગયા કે બેફામ રીતે કાર ચલાવતો આ વ્યક્તિ આખરે છે કોણ. સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી. કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રજૂઆત કરી છે. 21 તારીખે ચૂંટણી યોજાય એવી અમે માગણી કરી છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા વોર્ડ સીમાંકન થયા છે ત્યારે સીમાંકનની ક્ષતિઓ અને બેઠકોના રોટેશનની અંદર જે નિયત ધોરણોનું પાલન કરવામાં ઉણપ છે એ દૂર કરવા માટે ચૂંટણી પંચ ત્વરિત યોગ્ય નિર્ણય કરે. ચૂંટણી ટાણે ક્યાંક વિપક્ષના મતને રોકવા માટે ચૂંટણી યાદીઓમાં સ્થાનિક સ્તરે મતદારોના નામ કમી કરવાની ભૂતકાળમાં જે ફરિયાદો ઉઠી છે એના કાયમી નિવારણ માટે મતદાન કરનારો વ્યક્તિ જો એનું મતદાર યાદીમાં નામ ડિલીટ થયું હોય તો મતદાન અધિકારી એવી એને રિસિપ્ટ આપે તો આવતા દિવસોમાં કાયદાકીય કાર્યવાહીઓ થઈ શકે એને પણ અમે ભારપૂર્વક માગણી કરી છે. સાથે જ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ, પોલિંગ એજન્ટ, રિલીવર એના માટે થઈને પોલીસ ક્લિયરન્સ સર્ટી અને વિવિધ પ્રકારના જે આધાર પુરાવાઓ માંગવામાં આવે છે એનો સ્થાનિક સ્તરે દુરુપયોગ કરી અને વિપક્ષના અવાજને ચૂંટણીનો હિસ્સો બનતો રોકવામાં આવે છે તો આ અંગે પણ એક પારદર્શકતા આવે એ માટે અમે ચૂંટણી પંચને માગણી કરી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ચૂંટણી પંચ અમે જે 5 મુદ્દાઓને લઈ અને રજૂઆત કરી છે આમાં સત્વરે સકારાત્મક કાર્યવાહી કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પારદર્શકતાથી યોજાશે તો સત્તા પરિવર્તનની લહેર એનું પહેલું પગથિયું આવતી ચૂંટણીઓ બનશે. પરેશભાઈ, મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચી લીધું છે. ભારતીય જનતા પાર્ટીના સિનિયર સાંસદ વારંવાર સત્તામાં હિસ્સો હોવા છતાં સ્થાનિક સ્તરે રાજ્ય સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે અને એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ વિરુદ્ધ આક્રમક રીતે એના અધિકારોનું હનન કરી રહી છે અને રોકવામાં નિષ્ફળ નીવડ્યા છે. માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે રાજીનામાનો ખેલ કરી રોષ, જે જનતાનો રોષ છે એનો ભોગ બનતો અટકાવવા માટેનો વારંવાર પ્રયાસ કરી રહ્યા છે. સરકાર વિરોધી નિવેદનો કરી અને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનની સાંસદશ્રીને મારી વિનંતી છે કે જો એમની પાર્ટી આજ ગુજરાતમાં શાસન કરે છે, દેશ ઉપર શાસન કરે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આદિવાસીઓ વિરુદ્ધ નિર્ણય થાય છે એનું સમર્થન કરતા હોય તો એણે જે રાજીનામું પાર્ટી પ્રમુખને આપ્યું છે એણે લોકસભાના સ્પીકરને જઈને આપવું જોઈએ અને આદિવાસીઓની જે વેદના છે એનો અવાજ બનવું જોઈએ. પરેશભાઈ, ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણી છે એની મુદ્દે શું વાત થી અલગ અલગ ચૂંટણી કારણ તમે માંગ કર્યો? આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અને 5 મુદ્દાઓ અંગે અમે રાજ્ય ચૂંટણી પંચને મળ્યા હતા અને વિસ્તૃત રીતે રજૂઆત કરી છે. સમાચાર આવી રહ્યા છે જામનગરથી કે જ્યાં લિફ્ટમાં 7 લોકો ફસાયા છે. મહાનગરપાલિકાની લિફ્ટ ફસાઈ. 3જા માળે લિફ્ટ આવે તે પહેલા જ લિફ્ટ ફસાઈ ગઈ.
મહાનગર પાલિકાની લિફ્ટમાં 7 લોકો ફસાયા છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો જે લોકો ફસાયા છે લિફ્ટમાં તેમના દ્રશ્યો સામે આવ્યા છે અને તેમને હેમખેમ બહાર કાઢવા માટે, સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરની આ ઘટના છે જ્યાં મહાનગરપાલિકાની લિફ્ટમાં ત્રીજા માળે લિફ્ટ આવે તે પહેલાં જ લિફ્ટ ફસાઈ ગઈ હતી, એટલે કે જે માળ પર લિફ્ટ આવી જઈએ તેને બદલે અધવચ્ચે જે અટવાઈ ગઈ હતી. સાથે સાત લોકોને બહાર હેમખેમ કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા કિંજલ કલસરિયા પાસેથી. કિંજલ, શું છે વધુ જાણકારી? સમીર, જે વાત કરવામાં તો જામનગર મહાનગરપાલિકાની બે લિફ્ટ છે, આ બે લિફ્ટ અવારનવાર જે બંધ પડી જવાના કિસ્સા છે સામે આવી રહ્યા છે. ત્યારે આજે સવારે 12 વાગ્યા આસપાસ ફરી એકવાર આ એક નંબરની લિફ્ટ છે ફસાઈ હતી. આ લિફ્ટમાં 7 લોકો છે ફસાયા હતા. ખાસ કરીને વાત કરવામાં જે પ્રકારે લોકો ફસાયા હતા જેને લઈને ગુંગડામણ અને ધેકારો મચ્યો હતો, જેથી ફાયર બ્રિગેડનો કાફલો અને ડેપ્યુટી કમિશનરના સહિતના જે અધિકારીઓ છે એ પણ આવી પહોંચ્યા હતા. આ તમામ સાથે સાથે લોકોને બહાર કાઢવા માટે જહેમત પણ ઉઠાવવામાં આવી હતી. એકાદ કલાકની જહેમત બાદ આ સાથે લોકોને લિફ્ટ બંધ હાલતમાં બહાર કાઢી અને લિફ્ટમાંથી ઉપરથી ખેંચી અને બહાર કાઢવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે જે પ્રકારે લિફ્ટમાં જે અરજદારો આવ્યા હતા, નીચે જે બિલ ભરવાનું હોય છે, આ બિલનો ટેક્સ કેટલો થાય છે એનું જે સરવાળો કરાવવા માટે ઉપર જ્યારે કચેરીએ આવતા હતા ત્યારે જ આ લિફ્ટમાં ફસાયા હતા. 1.5 કલાક જેવો સમય જે વીતી ગયો તેને લઈને અરજદારો પણ અહીં ફસાયા હતા અને એકાદ કલાક એને લિફ્ટ ગાળવી પડી હતી, જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અવારનવાર જે પ્રકારે લિફ્ટમાં લોકો ફસાય છે ત્યારે પણ મહાનગરપાલિકાના આ જે લિફ્ટના કોન્ટ્રાક્ટર છે ધ્યાન ન દેતા હોય તેવું ચોક્કસ સામે આવ્યું છે. ત્યારે કાયમી આ લિફ્ટના જે પ્રશ્નો છે એનો નિરાકરણ લાવે તેવી માગણી ઉઠી છે. આભાર કિંજલ તમામ જાણકારી બદલ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે.
અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56 કલાક. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા, હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા, હર રોગ દફા. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમના